जय हिंद मित्रों, હું જય પટેલ આપ સૌનું ફરી એકવાર એસએસના ડિજિટલ પ્લેટફોર્મ પર સ્વાગત કરું છું. મિત્રો, આપણે જે માઇન્ડ મેપ દ્વારા જીપીએસસીના સિલેબસને કવર કરવાની જે આપણે ટ્રાય કરી રહ્યા છે, એમાં આજે આપણે આગળ વધવાનું છે. આઈ હોપ તમને મિત્રો મજા આવી રહી છે, યાદ રહે છે ઇઝીલી, અને એક કંઈક તમારા મગજને કંઈ નવું મળે એવું અમારા દ્વારા ટ્રાય કરવામાં આવ્યું છે. તો આઈ હોપ તમને ગમી રહ્યું છે. જો ગમે તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરજો. મિત્રો, હું સ્પેસિફિક ગુજરાતના ઇતિહાસની વાત કરવાનો છું. એમાં આપણે આજે ઘણા વિડીયો થઈ ગયા છે, મિત્રક પછી અનુમિત્રક, ત્યાં સુધી આપણે પહોંચી ગયા છે. તો જો તમે ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ કરજો, અને જો આગળના વિડીયો તમે ના જોયા હોય તો જરૂરથી જોજો. આઈ હોપ તમને હેલ્પફુલ રહેશે આવનારી એક્ઝામ માટે. તો મિત્રો, આજે આપણે આગળ જઈશું સોલંકી કાર્ડ સાથે. તો મિત્રો, આજનો વિડીયો આપણે શરૂ કરીએ. સોલંકી કાર્ડની વાત કરીએ મિત્રો, તો સૌથી વધારે જો ગુજરાતના, હું મને મારા એક્સપિરિયન્સ મુજબ જો સૌથી વધારે જો જીપીએસસીમાં જો ગુજરાતમાં ઇતિહાસમાંથી જો સવાલ પૂછાતા હોય, અને જો એ ગુજરાતના ઇતિહાસના જે આગળ આપણે એશિયન્ટ હિસ્ટ્રીમાં જે હોય તેમાં વાત કરીએ તો સોલંકી કાળમાંથી જરૂર જ હોય, આમ પડે જ એમ ક્વેશ્ચન સોલંકી કાળનો. એવા આપણે આજે ગુજરાતના સોલંકી કાળની વાત કરીશું, જે ગુજરાતનો સુવર્ણકાળ કહેવામાં આવે છે. મિત્રો, તમારા મગજમાં એક સવાલ થતો હશે કે આ સુવર્ણકાળ કેમ, સુવર્ણકાળ મિત્રકોણથી કેમ ન કીધો, અણુમિત્રકને કેમ નહીં કીધો, સોલંકી કાળને જ કેમ? તો મિત્રો, સુવર્ણકાળ ત્યારે કહેવાય કે જે સમયમાં એની સાંસ્કૃતિક, આર્થિક બધી રીતે વૃદ્ધિ થઈ હોય, માત્ર એક જ રીતે નહીં, એમ એ બધી તરફથી એની ઇકોનોમિકલી બધી તરફથી જો એના વેપાર દ્રષ્ટિએ બધી વૃદ્ધિ થઈ હોય તેવા કાળને આપણે સુવર્ણકાળ કહીશું. જે રીતે ભારતનો ગુપ્ત કાળ સુવર્ણકાળ છે, એ રીતે ગુજરાતનો સોલંકી કાળે ગુજરાતનો સુવર્ણકાળ ગણવામાં આવે છે. ગુજરાતના સુવર્ણકાળની વાત કરીએ તો ગુજરાત અને સોલંકી વંશનો સ્થાપક ગુજરાતનું કેમ કીધો, કારણ કે અહીંથી એક સ્પેસિફિક બોર્ડર નક્કી કરવામાં આવે છે ગુજરાતની, કે ભાઈ આ ગુજરાત એમ. એટલે ગુજરાત અને સોલંકીનો વંશનો સ્થાપક આપણે મુરાદ સોલંકીને ગણીશું. મુરાદ સોલંકીને આપણે મિત્રો આગળ વાત કરી હતી કે સામંતસિંહના મામા હતા, અને સામંતસિંહની હત્યા કરીને મુરાદ ગાદી પર આવે છે, અને મુરાદ સોલંકી એ સોલંકી વંશની સ્થાપના કરે છે, જે આપણે આગળ જોયું બરાબર છે અણુમિત્ર કાળમાં ચાવડા વંશમાં. ઓકે, તો સોલંકી વંશની રાજધાની અણહિલપુર પાટણ રાખવામાં આવી હતી. મિત્રો, આની પર આપણે આગળ વાત કરી હતી કે અણુમૌર્ય, મૌર્ય, ગુપ્ત આ બધામાં ગુજરાતની જે રાજધાની હતી એ ગિરિનગર હતી. મિત્રકોમાં આવ્યા તો એમાં વલભી થઈ ગઈ, અને આ સોલંકી કાળ અણુમિત્ર કાળ એટલે કે ચાવડા વંશથી અણહિલપુર પાટણ એ આપણે રાજધાની જોવા મળશે તમારે ગુજરાતની. તો એ એક વસ્તુ તમારે એક માઇન્ડ મેપની દ્રષ્ટિએ યાદ રાખી લેવાનું છે સમયગાળા સાથે બરાબર છે. એટલે સોલંકી કાળમાં કઈ હતી આ પૂછાય છે. સોલંકી કુળની બે શાખાઓ ગુજરાતમાં આવી હતી, જે આપણે જોઈ લઈએ બે શાખાઓ. ઓકે, બે શાખાઓની આપણે વાત કરીએ તો એમાં કેવું છે કે જ્યારે આવે મિત્રક છે, અણુમિત્રક છે. કેમ અણુમિત્રક કેમ નામ પડ્યું? કારણ કે મિત્રકોની શક્તિ નબળી પડી, અને પછી સ્પેસિફિક રાજાઓ જે હતા એ પોતાની રીતે પોતાનો અલગ વિસ્તાર કરવા માંડ્યા, અને અણુમિત્રક થઈ ગયું. એ રીતે સોલંકીમાં શું થયું કે જે સોલંકીના જે છેલ્લા છેલ્લા રાજાઓ આવ્યા છે એ એટલા મજબૂત નહોતા, નબળા હતા. તો જે બીજા બધા જે એમના સામંતો હતા એ પોતાની રીતે સ્વતંત્ર થવા માંડ્યા, અને એ રીતના બે શાખા બને છે જે આપણે જોઈ લઈએ. સોલંકી શાખાની વાત કરતા આપ મુરાજ પહેલો જે આપણે હમણાં જોયું કે એમના સ્થાપક છે એ છે, અને વ્યાગપલ્લી વાઘેલા સોલંકી વંશ. આ શાખા રાણા વિશલદેવ દ્વારા શરૂ કરવામાં આવી છે, આ વાઘેલા વંશમાં આવી જાય બરાબર છે. એટલે આ વાઘેલા સોલંકી કેમ કહેવામાં આવે છે, કારણ કે બંને કાળ પેરેલલ ચાલતો હોય છે, ને પછી વાઘેલા સોલંકી કાળ વંશ પતે પછી પોતે સ્પેસિફિક વાઘેલા વંશ રાજ કરે છે બરાબર. એટલે આપણે આ બે કુળની સોલંકી કાળમાં સ્પેસિફિક વાત કરવાની છે. મહત્વના ગ્રંથો જેમાંથી સોલંકી વંશની માહિતી મળે છે એકવાર જોઈ લઈએ મિત્રો. આ યાદ રાખવાની તમે કોશિશ કરો તો તમારા માટે સારું રહેશે, અવારનવાર પ્રશ્ન પૂછાય છે. આબુરાસની વાત કરીએ તો પાલહન દ્વારા આબુરાસમાંથી આપણને સોલંકી કાળની મહત્વ એવી વાતો મળે છે. પ્રબંધ ચિંતામણી આપણને એક જાણીતો ગ્રંથ છે મિત્રો, તમે ઘણીવાર ઇતિહાસમાં વાંચ્યો હશે, મેરુતુંગ દ્વારા લખવામાં આવ્યું છે, જેમાંથી પણ સોલંકી વંશની સારી એવી માહિતી આપણને મળે છે. પ્રબંધ કોષની વાત કરું તો એ રાજશેખર દ્વારા લખવામાં આવેલો છે, અને ચોથું પ્રબંધ શ્રેણી જે પણ મેરુતુંગ દ્વારા લખવામાં આવે છે. તો આ મહત્વના ચાર ગ્રંથો છે કે જેમાંથી આપણે સોલંકી કાળમાં, આના સિવાય પણ મળે પણ મહત્વના ચાર છે જેમાંથી વધારે પડતો આપણને ભાગ સોલંકી કાળનો મળી આવે છે. સોલંકી કાળની આપણે વંશાવલીની વાત કરીએ તો વંશાવલીમાં જઈએ તો આપણે એક જોઈ લઈએ કે એક મૂળરાજ સોલંકી, પછી ચામુંડરાજ, પછી ચામુંડરાજને પાછા ત્રણ પુત્ર છે, વલ્લભરાજ, દુર્લભરાજ, નાગરાજ અને ભીમદેવ પહેલો બરાબર.
હવે બીજો જોઈએ તો હવે ભીમદેવ પહેલો આવે એટલે એ પાછો નવું કઈ કરે, બે રાણીઓ સાથે લગ્ન કરે બરાબર, અને બંને રાણીઓના પુત્ર જે હોય એ રાજા બનવા માટે પાછા કાબિલ હોય, એટલે અહીંયાથી આપણે પાછું યાદ રાખવાની તકલીફ વધી જાય, રાજાઓ બે લગ્ન કરે એમાં આપણે તકલીફ બરાબર, એટલે એ જોઈ લઈએ આપણે. તો કોણ કોણ હતું, રાજા એ ભીમદેવ પહેલાં લગ્ન કર્યા, રાજા રાણી ઉદયમતી, ઉદયમતીનો છોકરો થયો કર્ણદેવ સોલંકી, પછી કર્ણદેવ સોલંકીનો છોકરો થયો સિદ્ધરાજ જયસિંહ, એ રીતના છે. રાણી બકુલાદેવી, રાણી બકુલાદેવી એ રાણી બિનળ દેવી બરાબર છે, એટલે એ શ્યામરાજ આવે છે બકુલાદેવીમાં, શ્યામરાજનો પુત્ર દેવપ્રસાદ ત્રિભુવનપાળ બરાબર. હવે આ ત્રિભુવનપાળ અહીંયા પતે તો ત્રિભુવનપાળ પાછો એના ત્રણ છોકરા કુમારપાળ, કીર્તિપાળ, મહીપાળ, આ જેટલા રાજાઓ છે આપણે ખાલી એની વંશાવલી છે, આ બધા રાજા જરૂરી નથી કે ગાદી પર આવ્યા જોઈએ, આમાંથી આપણે અમુક જ રાજા ગાદી પર આવ્યા છે અને એમાંથી પણ આપણે અમુક જ યાદ રાખવાના છે બરાબર. તો એ રીતે આપણે જઈશું આગળ. ત્રિભુવનપાળને ત્રણ છોકરા હતા, કીર્તિપાળ, કુમારપાળ અને મહીપાળ. મહીપાળનો એક છોકરો અજયપાળ, અજયપાળના બે પાછા બાળમુરરાજ અને ભીમદેવ બીજો, અને છેલ્લે પાછો આવે છે ત્રિભુવનપાળ જે સોલંકી કાળનો અંતિમ શાસક આપણે માની શકીએ. ઓકે, તો આ થઈ ગયા વંશાવલીની વાત. વંશાવલીની વાત કરીએ તો હવે આની આગળ આપણે ભણીશું જે સ્પેસિફિક રાજાઓની વાત કરીશું આપણે, તે આપણે આના પછીના લેક્ચરમાં કવર કરવાના છે. તો ત્યાં સુધી તમે એક વાર આને પાછું એક સ્પેસિફિક રિવિઝન કરી લેજો. આ સોલંકી કાળ એ આપણા માટે બહુત ખૂબ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે ગુજરાતના ઇતિહાસની, સ્પેસિફિક હું વાત કરું તો આઈ હોપ મિત્રો તમને મજા આવી છે. મિત્રો, આઈસીએસની ટીમ દ્વારા ઓફલાઈન બેચ વરાછા બ્રાન્ચ પર ચાલુ કરવામાં આવ્યા છે, તો જે પણ વિદ્યાર્થીઓ ઇન્ટરેસ્ટેડ હોય તે અહીંયા રૂબરૂ મળી શકે છે, એડ્રેસ પણ નીચે મળી જશે તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં, અને જો વાત કરું તો તમે કોન્ટેક્ટ નંબર પણ નીચે ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. ઓકે, બીજી વાત કરું તો અમારી દ્વારા ઓનલાઈન બેચ પણ આઈસીએસ મેન્ટરની એપમાં માત્ર 4500 રૂપિયામાં 2 વર્ષ માટે શરૂ કરવામાં આવ્યા છે, તો એના માટે પણ જે પણ છોકરાઓ ઇન્ટરેસ્ટેડ હોય, સુરત બહાર રહેતા હોય ખાસ કરીને, તો એ લોકો માટે ખૂબ હેલ્પ રહેશે એનામાં. મિત્રો, વાત કરું તો આ આપણો માઇન્ડ મેપ છે જેની દ્રષ્ટિએ આજે આપણે ઇઝીલી સમજવાની કોશિશ કરી. તો મિત્રો, રિવિઝન માટે જો તમારે આ માઇન્ડ મેપની પીડીએફ જોઈતી હોય તો જે આપણે ટેલિગ્રામ ચેનલ છે જેની લિંક પણ ડિસ્ક્રિપ્શનમાં આપી હશે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં, તો ત્યાંથી તમારે લઈ લેવાની બરાબર, અને આ પીડીએફ ડાઉનલોડ કરી લેવાની જેથી તમારે રિવિઝનમાં હેલ્પફુલ રહે. આઈ હોપ મિત્રો તમને મજા આવી છે, ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. મળીશું નેક્સ્ટ લેક્ચરમાં, ત્યાં સુધી તમારી અને તમારી ફેમિલીનું ધ્યાન રાખો.